लंगते नैव वेला सोयं श्रीमान् निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षां दिशतु कुशला स्वामी नारायणो गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामी नारायण भगवान् की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुरु हरि प्रमुख स्वामी महाराज की जय। गुरु हरि महन स्वामी महाराज की जय। अबू धाबी मंदिर महोत्सव नी जय। घना समय पछी थी आ भव्य विराट અમદાવાદની રવિ સભાના દર્શન અમને થાય છે। અને આઈ ઓલ્સો વોન્ટ ટુ ટેલ યુ એન્ડ કન્ફેસ કે અમદાવાદની રવિ સભાનો જે માહોલ છે અને જે આપણી ભવ્યતા અને આપણી સંપૂર્ણતા છે એ બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે। સો યુ આર ફોર્ચ્યુનેટ। વિશેષ હમણાં જ આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વચન સાંભળ્યા અને બાપા પોતે જ બોલ્યા છે કે આબુધાબીમાં મંદિર થવું એક ચમત્કાર છે। ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની ઈચ્છા, અને આગળ ઉપર પણ બાપાએ ઘણી વખત વાત કરી છે કે ક્યાં ક્યાંથી આપણને સહકાર પ્રાપ્ત થશે। અને આ કેવળ પથ્થરનું અને ઈંટનું મંદિર નથી પણ લવ, પીસ અને હાર્મનીનું મંદિર છે। બાપા એવું પણ એક વખત બોલ્યા કે આના ડંકા કેવળ પૃથ્વી પર નહીં, ચંદ્ર પર નહીં, મંગળ પર નહીં પણ આખા બ્રહ્માંડમાં સંભળાશે। હવે આ બધી વાતો આપણી કલ્પનામાં ન આવે કારણ કે આપણે મનુષ્ય છીએ અને આપણને આવતીકાલે શું થવાનું છે એનો પણ ખ્યાલ નથી। મોસ્ટ ઓફ અસ ડોન્ટ ઇવન નો કે આપણને સાંજે શું સ્વપ્ન આવવાનું છે અને એક ક્ષણ પછી કયો વિચાર આવવાનો છે। વેન વી આર નોટ ઇન કંટ્રોલ ઓફ આર ઓન થોટ્સ, અવર ડેસ્ટિની, અવર ફ્યુચર, તો ભવિષ્ય અને બ્રહ્માંડની વાતો આપણને ખબર ન પડે। અને બહુધા જ્યારે કોઈ પણ વ્યક્તિ વાત કરે કે આ એક ચમત્કાર છે, તો આ ચમત્કાર એટલે આપણે જેમ કોઈક જાદુ મંતર કરે અને કંઈક અવનવીન કરે એની વાત નથી, પણ એની ભાવના શું છે કે પ્રેમનો ચમત્કાર, પરિવર્તનનો ચમત્કાર, જે વાત તમને અકલ્પ્ય હોય અને અશક્ય હોય એ જ્યારે બને ત્યારે આપણા મનમાં થાય કે આ ચમત્કાર કહેવાય। અને બાપા એક વાત કરી કે કોઈ આપણને પૂછે કે આપણે આબુધાબી મંદિરના, તો આપણે છાતી કાઢીને કહી શકીએ કે અમે આબુધાબી મંદિરના। હવે આ વાત જ્યારે મેં સાંભળી ત્યારે મને આશ્ચર્ય થયું, પણ હમણાં જ અમે દિલ્હીથી આવતા હતા અને દિલ્હીના એરપોર્ટ ઉપર પંજાબ વિધાનસભાના અધ્યક્ષ મળ્યા અને અમે તો પસાર જ થતા હતા, ઇટ વોઝન કે આ કંઈ મીટિંગ કરવાની હતી કંઈક, પણ જેમ તમે મુસાફર નીકળો એમ જતા હતા અને તરત એમણે અમને ઊભા રાખ્યા
પછી કીધું કે સ્વામીજી કહાં સે હો અક્ષરધામ સે એટલે મેં કીધું હા કે આપ હી આબુધાબી મેં મંદિર બનાતે હો લે એટલે મેં છાતી નથી કાઢી આપ હી આબુધાબી મેં મંદિર બનાતે હો મેં કહ્યું કે હા એ મારું હિન્દી ભ્રમરૂપ છે એટલે ઓછું બોલીએ સારું તો કે સ્વામીજી વો અકલ્પ્ય હૈ અશક્ય હૈ કભી હોઈ નહીં સકતા એક ચમત્કાર જૈસા હમકો દિખતા હૈ જ્યારે કોઈ પહેલી જ વાર મળે અને એની મનની અંદર પણ આવી ભાવના થાય કેમ કારણ કે કોઈની કલ્પનામાં જ નહોતું વોટ ઇઝ પોસિબલ એન્ડ ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ શબ્દ છે ને આપણે વારે વારે વાપરીએ છીએ અને ઇમ્પોસિબલ શબ્દ એટલે અશક્ય એ વ્યક્તિ દીઠ બદલાય છે ગણિતના તમને દાખલા ના આવડતો અને કોઈ ફટાફટ બોલી જાય તમને લાગે સાલું અશક્ય છે મારી માટે એમ પેલા માટે શક્ય છે ને તમારા માટે અશક્ય છે વ્યક્તિ દીઠ અશક્ય બદલાય છે સંજોગો દીઠ અશક્ય શબ્દ બદલાય છે પરિસ્થિતિને આધીન અશક્ય બદલાય છે શબ્દ ખિસ્સામાં કાંઈ હોય જ નહીં પેલો કે ગાડી ખરીદવી છે પેલો કે અશક્ય છે પણ બેંકમાં ઘણું બાલ બેલેન્સ હોય ને પેલો કે ગાડી ખરીદવી છે તો શક્ય છે સો અશક્ય શબ્દ એ સ્થિતિ પરિસ્થિતિ અને વ્યક્તિ આધારિત બદલાય છે ઇટ ચેન્જીસ with individuals, circumstances, events and time. પણ આ વાત કઈ બહુ ઊંડી અને જુદી છે કેમ કે તમારી સામે બહુ મોટો પથ્થર પડ્યો હોય ને તમને કે એકલાને કે તમે આ ખસેડી શકો તો આપણે કહીએ કે અશક્ય છે પણ જ્યારે 50 માણસનો સમૂહ ભેગો થાય ત્યારે શક્ય છે કોક વસ્તુ વ્યક્તિ માટે અશક્ય હોય પણ સમાજ અને સમુદાય માટે શક્ય બની જાય છે પણ તમારી સામે પર્વત હોય પછી સમાજ અને સમૂહ માટે પણ પર્વતને ખસેડવો અશક્ય છે અને ઐતિહાસિક રીતે પણ કોઈએ પર્વત ખસેડ્યો નથી એટલે હિસ્ટોરિકલી પણ ઇમ્પોસિબલ છે સમજી ગયા હું બહુ સૂક્ષ્મ રીતે સમજાવું છું વોટ ઇઝ નોટ પોસિબલ બાય ઇન્ડિવિજ્યુઅલ સોસાયટી અને ઇતિહાસ હિસ્ટ્રી તા પ્રદેશની અંદર હિન્દુ મંદિરની પરવાનગી અને આવું શિખરબદ્ધ ભવ્ય મંદિરની રચના અને તેની 14 ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠા એ વ્યક્તિ સમાજ અને ઐતિહાસિક રીતે પણ અશક્ય છે ધેટ ઇઝ ધ રીઝન બધા જ કે છે કે જે આપણને મળે ના મળે કોક કે દૂરથી કે દુબઈમાં એક વાર અમે જ્યારે રસ્તા પર ચાલતા હતા સંતો તો એકદમ એક ગાડી ઊભી રહી અને અમારા આશ્ચર્ય વચ્ચે ગાડીમાંથી ડેવિડ ફ્રોલી વામદેવ શાસ્ત્રી બહુ જ વિદ્વાન ભારતીય જ્ઞાનમાં બહુ જ પ્રવીણ જેમને પદ્મભૂષણ ભારત સરકારે આપ્યું છે પોતે અમેરિકામાં હિસ્ટોરિયન આર્કિયોલોજીસ્ટ ઇન્ડોલોજીસ્ટ બહુ જ વિવેચક વિચારક અને લેખક તો ગાડીમાંથી બારે નીકળીને અમને સંતોને અને અમારા કરતાય ઉંમરમાં 10-15 વર્ષ મોટા બારે નીકળીને સીધા પંચાંગ ઇન ધ મિડલ ઇસ્ટ એન્ડ દુબઈમાં કોઈએ પહેલા રસ્તા પર પંચાંગ કર્યા હોય ને તો આ વામદેવ શાસ્ત્રી એટલે અમે એકદમ અચંબો પામી ગયા અને વી વર કમ્પ્લીટલી અગાસ્ટ કે આ શું થયું પછી એમને કીધું એક જ વાક્યમાં એ કે સ્વામી અત્યાર સુધી બીએપીએસ સંસ્થાએ 1100 મંદિર કર્યા એ બધા જ ઇન્સ્પિરેશનલ પ્રેરણાત્મક છે જ્યાં છે ત્યાં પ્રેરણા આપે જ છે અક્ષરધામ કર્યા ત્યારથી જનરેશનલ કહેતા કે પેઢીઓ ગત થઈ ગયા પ્રેરણાત્મક તો હતા પણ એક પેઢી માટે પણ પેઢીઓ માટે પ્રેરણા આપી શકે એવા બની ગયા
પણ કે કે વન મંદિર આબુધાબી ઇઝ સિવિલાઇઝેશનલ, કે આખી પૃથ્વીની સભ્યતા બદલશે. ત્યાં પૂરું નથી થતું, એક બહુ જ મોટા, બહુ જ મોટા એટલે નામાંકિત, આખી દુનિયામાં જેની નામના છે એવા એક ડિપ્લોમેટ, એમણે એક પત્ર, એક મેસેજ લખ્યો, બહુ જ પ્રેરણાત્મક છે. મને કે સ્વામીજી, ધીસ ઇઝ લાઈક અ સિન્ડ્રેલા સ્ટોરી. સિન્ડ્રેલાની પરિકથા છે ને, આપણે જે પરિકથામાં જ બને કે અચાનક કંઈક બને, આ થાય, આકાશમાં ઉડે ને બધું થાય જે તમારી કલ્પનામાં ના હોય, એને લખ્યું કે ધીસ ઇઝ લાઈક અ સિન્ડ્રેલા સ્ટોરી, યુ આર ટર્નિંગ ફેરી ટેલ્સ ઇન્ટુ રિયાલિટી. તમે પરિકથાઓને એક સત્ય ઘટનાઓમાં ફેરવી રહ્યા છો. પછી લખ્યું કે ઇન ટાઈમ્સ ટુ કમ, સમય જતા, ધેર વિલ બી લેજન્ડ્સ અબાઉટ સ્વામિનારાયણ સાધુઝ હેવિંગ ડાયલોગ્સ વિથ મુસ્લિમ કિંગ્સ, જસ્ટ એઝ ધેર આર લેજન્ડ્સ અબાઉટ બુદ્ધિસ્ટ મંક્સ ટોકિંગ ટુ ચાઇનીઝ એમ્પરર્સ. કે આગળ ઉપર દંતકથાઓ થશે કે સ્વામિનારાયણના સંતો ઇસ્લામિક રાજાઓ જોડે વાર્તાલાપ કરતા હતા. અને પછી લખે છે કે એક મંદિર તો કદાચ એવું કોઈ માને કે આ એક ભાગ્યની વાત કહેવાય, લક, ભાગ્યની વાત કહેવાય કે બની શકે એક મંદિર. પણ જ્યારે મુસલમાન જગતની અંદર આપને બીજા મંદિર કહેતા કે બહારીનમાં પણ મંદિર માટે રાજાએ જમીન આપી, તો આ બ્રેન્ડ બીએપીએસ કહેવાય, આ એક ભાગ્ય ન કહેવાય. કે જે સંસ્થા રચી છે એના આધારે આ મૂલ્યો ચાલે છે. તો આપણને લાગે કે આ શક્ય છે કે નહીં, જ્યારે 97 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે કશું જ નહોતું તે વખતે બધા અવરનવર સંતો વાત કરતા કે સ્વામી આપણે આબુધાબી જવું છે, તો બધા જ કે શક્ય નથી, જવાય નહીં, આ કપડામાં બહુ અઘરું હતું, કાયદા એવો આવતા. કોઈની આપણે ટીકા કે નિંદા નથી કરતા, પણ દેશના કાયદા પ્રમાણે ચાલવું પડે. તે વખતે એક સામાન્ય રેતીના ઢગલા ઉપર શારજામાં ખાલી 5-10 સંતો અને 10-15 હરિભક્તોની વચ્ચે સ્વામી ધૂન કરતા કરતા અચાનક બોલ્યા કે આબુધાબીમાં મંદિર થયું. બધાને એમ થયું કે સ્વામી આ મજાક કરે છે. અને આઈ પર્સનલી કન્ફેસ ટુ યુ કે ભાઈ, મને પણ એમ હતું કે આ મજાક, એટલે અમે મજાકમાં જ લેતા હતા કે આબુધાબીમાં મંદિર થયું. પણ સત્પુરુષ એવા પવિત્ર છે, દિવ્ય છે, કે સાહજિક બોલેલા વાક્ય અને એમના સંકલ્પ પણ સત્ય ઠરે છે, અને આપણે પુરવાર કરેલી વાતોમાં પણ આપણે નિષ્ફળ બનીએ છીએ. વી હેવ ધ પાવર ઓફ સત્પુરુષ. પ્રમુખ સ્વામી મહારાજનો એક દિવ્ય સંકલ્પ, ભગવાનનું ઐશ્વર્ય, સ્વામીનો દિવ્ય સંકલ્પ, ત્યાંના રાજા હિઝ હાઈનેસ શેખ મહામિદ બિન ઝાયદ અલ નહયાન, એમનો પણ આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, એમની ઉદારતા, આપણા પ્રાઇમ મિનિસ્ટરની મક્કમતા અને મિત્રતા. અને આઈ વોન્ટ ટુ ટેલ યુ, મહંત સ્વામી મહારાજની દિવ્યતા, કારણ કે મહંત સ્વામી સતત આમાં માર્ગદર્શન અને પ્રાર્થના આપતા રહ્યા છે, તો જ આ મંદિર શક્ય બને. આ કોઈ એક વ્યક્તિ કે એક રીતભાતનું કામ નથી. જ્યારે આ મંદિર બનતું હતું, શરૂ થયું, ત્યારે કેટલા લોકોએ કીધું કે સ્વામી આ શક્ય નથી. ઓલમોસ્ટ 1000 પીપલ મસ્ટ હેવ સેડ ધીસ, કે આ શક્ય નથી. અને એક વાત હતી પ્રમુખ સ્વામીની કે આ શક્ય છે. તમે એક બાજુ આખી પૃથ્વી મૂકો અને એનો અવાજ મૂકો, અને એક બાજુ પ્રમુખ સ્વામી મહારાજનો એક શબ્દ મૂકો, તો એ શબ્દ બહુ જ વિશેષ બની જાય છે. દિવ્યતા છે, પવિત્રતા છે, અને ભગવાનની શક્તિ છે, અને એના આધારે આ બધા સંજોગો ગોઠવાયા છે. ઇટ્સ ઇમ્પોસિબલ. અમને બધાને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતના બને છે, ક્યાં ક્યાંથી મદદો મળે છે. અને આપણને લાગે કે આ થશે નહીં થાય, અને તરત જ થઈ જાય છે. હું ક્લાસિક એક દ્રષ્ટાંત આપું કે જ્યારે કોવિડ થયું ત્યારે બધાને થયું કે હવે આ શક્ય જ નહીં બને, કારણ કે કોઈ દેશો એકબીજાને વાત ના કરે. આપણે પથ્થરો અહીંથી લઈ જવાના ત્યાં, અને ઇટલીથી માર્બલ લાવવાનો,
અને બધાને આ વાત આપણને વારંવાર સાંભળી છે કે અક્ષરધામ વખતે, લંડન મંદિર વખતે, રોબિન્સવિલના અક્ષરધામ વખતે આપણા કાર્યકરો જ્યાંથી પથ્થર નીકળે છે, પછી ટર્કી હોય, ઇટલી હોય કે બલ્ગેરિયા હોય, ત્યાં મહિનાઓ સુધી ઠંડીમાં રહીને પથ્થર નીકળે, પથ્થર પરફેક્ટ મળે. કારણ કે પથ્થરવાળા માઇન્ડવાળા ક્યાં સત્સંગી છે? મોટો પથ્થર તમે જોવો, બહારથી દેખાય નહીં, બહારથી સારો દેખાય, અંદરથી ક્રેક હોય. પથ્થર તમને પરફેક્ટ મળે અને એટલા મોટા મોટા બીમ, બહુ જ અઘરું છે, મળે નહીં, માંડ મળે એ બહુ જ અઘરી વાત છે. એટલે પથ્થરના કાર્યો કરવા બહુ જ અશક્ય લાગે. પણ કોવિડમાં સંપૂર્ણ ઇટલી બંધ, કોઈ જઈ ન શકે, ત્યાંથી વસ્તુ બહારે નીકળી ન શકે, એ પરિસ્થિતિની અંદર પૂજ્ય અક્ષય મુનિ સ્વામીને એક વિચાર આવ્યો કે બાપાએ આખો આ વિશ્વમાં બધું જ રચના કરી છે, વિશ્વાસથી કરી છે. તો આપણે વિચાર આવ્યો કે આપણે વિશ્વાસથી સામેના જે માઇન્ડ ઓનર છે એનો કોઈ આપણને એવો પરિચય નહીં ઊંડો. કોઈ ગયું જ નથી, આ આશ્ચર્ય થશે, આ પહેલી વાર હું ડિક્લેર કરું છું. ખાલી વિડીયો કોલમાં એ આપણને પથ્થર દેખાડે અને વિડીયો કોલમાં આપણે હા પાડીએ અને બધો જ આપણને માર્બલ, અખબંધ શ્રેષ્ઠ માર્બલ આપણને આબેહૂબ આપણને પ્રાપ્ત થાય. એક વ્યક્તિને ગયા વગર એ ચમત્કાર વિના બને નહીં. ઇટ્સ ઇમ્પોસિબલ. ધ રાઈટ થિંગ્સ કેમ આઉટ ડ્યુરિંગ ઇવન ટાઈમ્સ ઓફ ડિફિકલ્ટીઝ. દરેક જગ્યાએ આપણને યોગ્ય માણસ મળે. અત્યારે એનો સમય નથી, પણ અત્યારે ખાલી ટૂંકમાં એ વાત કરવી કે જે જે મંદિરમાં આપણે વિચાર કરીએ કે પહેલાં એવું હતું કે આપણે એકલું મંદિર પૂરું કરી શકશું, માંડ માંડ, કારણ કે પથ્થર નીકળવો, ઘડવો, અહીંથી ત્યાં લઈ જવો, કેવી રીતના ગોઠવવો, બધું જ કાયદા કાનૂન દેશના જુદા. અત્યારે જ્યારે શતાબ્દી ઉત્સવ પત્યો અને શતાબ્દીમાં આપણને સૌને પ્રેરણા મળી કે અશક્ય જેવું આપણા સંપ્રદાયમાં કાંઈ છે જ નહીં. આપણા ગુરુજનો આપણને કહી ગયા છે કે તમે સંકલ્પ કરો તો એ પૂરા કરશે ને સંકલ્પ ન કરો તો આપણી ખોટ, અને એ આપણા સંકલ્પ પૂરા ના કરે તો મોટેથી બોલો એમની ખોટ. પણ શુભ સંકલ્પ હોવા જોઈએ પાછા. ઇટ કેનોટ બી સ્વાર્થ ભરેલા. તે વખતે વિચાર આવ્યો ઈશ્વર સ્વામીને, બાપાને પૂછ્યું, બાપા કે આપણે અધ કચડું ખોલવું નથી, આખું સંકુલ સંપૂર્ણ ખોલવું છે. વી સ્ટાર્ટેડ જસ્ટ આફ્ટર જાન્યુઆરી. અત્યારે મોર દેન 70% આપણું બાજુનું સંકુલ પર પૂરું થઈ ગયું. ઇમેજિન, પીપલ આર કમિંગ. ત્રણ નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, દરેક વખતે પાણી નીચે જ આવે. આમાં એક આશ્ચર્ય તમને દેખાશે કે પાણી ઉપર જતું દેખાશે. અને ત્રણેય નદીઓનો જ્યાં સંગમ થાય ત્યાં બીએપીએસ હિન્દુ મંદિર ભવ્ય ખડું હોય. એમાંય તેજસ્વી સરસ્વતી નદી એ ભેગી થાય ત્યાં અભિષેક મંડપ. પહેલી વાર એવું બનતું હશે ઘણા વર્ષો પછી આવું સમદળિયું મંદિર, સાત શિખર, અને સાતે સાત શિખરમાં ફર્સ્ટ ટાઈમ આઈ થિંક વી મસ્ટ કોંગ્રેચ્યુલેટ ધ ક્રાફ્ટમેન, જે કારીગરોએ આ કામ કર્યું છે દિલથી, કે રામ ભગવાનનું શિખર છે ત્યાં સંપૂર્ણ રામાયણ હાથોથી કોતરેલી છે. સંપૂર્ણ યુ વિલ બી એબલ ટુ સી. શિવ ભગવાનનું જ્યાં શિખર છે ત્યાં સંપૂર્ણ શિવપુરાણ. જગન્નાથજીનું જે શિખર છે એમાં આખી જગન્નાથજીનું જીવન અને જગન્નાથની યાત્રા, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ. કૃષ્ણ ભગવાનનું જે રાધા કૃષ્ણનું શિખર છે ત્યાં ભાગવત અને મહાભારત. ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમનું જે શિખર છે ત્યાં મહારાજના 49 પ્રસંગો બધા જ આબેહૂબ કોતરાયેલા છે ફોર લાઈફ. અયપ્પાના શિખરમાં અયપ્પાની કથા અને તિરુપતિના શિખરમાં તિરુપતિની કથા. જે સાંભળે છે આશ્ચર્યચકિત કહે છે કે આવી રીતના સંપૂર્ણ હિન્દુ દેવ દેવતાની, સંપૂર્ણ શાસ્ત્રની કથાઓ કંડારેલું એવું એકમાત્ર મંદિર હશે તો આ બીએપીએસ હિન્દુ મંદિર. અને ઇટ ડઝન્ટ સ્ટોપ ધેર. જે જે અત્યારે બધું બને છે, અત્યારે લગભગ શિખરોનું કામ શરૂ થઈ ગયું છે. ઓલમોસ્ટ 50% શિખરોનું કામ પણ પતી ગયું છે.
ટૂંક સમયમાં એના અમલસાર જે છે એ પણ બધા ગોઠવાશે, પણ બધી જ રીતે ત્યાં સંતો ખૂબ મહેનત કરે છે. પૂજ્ય અક્ષરાતીત સ્વામી, ઉત્તમ નિલય સ્વામી, સર્વજીત સ્વામી, પરિતોષ સ્વામી, ગુરુનયન સ્વામી, બહુશ્રુત સ્વામી, આત્મવત્સલ સ્વામી અને તમામ બીજા બધા કાર્યકરો, આપણા મુખ્ય ડાયરેક્ટર તરીકે અમેરિકા છોડીને આવેલા મધુભાઈ, સગુણભાઈ, ઉલ્લાસભાઈ, એ બધા જ આપણા બીજા તમામ કાર્યકરો બધા રાત દાડો જોયા વગર રણમાં રહીને અત્યારે કામ પૂરું કરે છે, તેમને જેટલો ધન્યવાદ આપણે આપીએ એટલું ઓછું છે. ટેમ્પરેચર્સ આર સિયરિંગ ટેમ્પરેચર્સ છે, પણ બધાને આશ્ચર્ય થાય છે કે બધા ઉત્સાહથી આનંદથી બધા જ આવે છે. એક બહુ જ મોટા સેલિબ્રિટી એ જ્યારે મંદિરમાં આવ્યા ત્યારે અમે એમને વાત કરી, મેં કહ્યું કે આપણે એક શ્વાસની કિંમત જાણી ગયા છે. There are places that give you breath, but there are places that take your breath away. એવી પણ જગ્યાઓ છે કે તમારો શ્વાસ આમ અહોભાવમાં ફેરવાઈ જાય. દેખો આ એક જગ્યા છે કે વિચ વિલ ટેક યોર બ્રેથ અવે, અને એ સેલિબ્રિટી આખું મંદિર જોઈને નીકળ્યા, મને કે મને આસ્થમા થઈ ગયો, કેટલો બધો આશ્ચર્ય થયું. અને એમને બધાએ કીધું આપણને તો અત્યારે મૂંઝાયા છે કે શું કરવું. અમેરિકાના બહુ જ મોટા ફિલ્મ મેકર્સ આપણી પાસે આવ્યા કે સ્વામી આની પિક્ચર અમને બનવાના રાઇટ્સ આપો, અને આપણા બોલિવૂડના માનધાતાઓ આવી ગયા કે સ્વામી અમને રાઇટ્સ આપો કે આની તો એક ફિલ્મ હોવી જોઈએ કે આ અશક્ય કામ અશક્ય શક્ય બને છે. એવરીબડી ફીલ્સ વેધર ધેર ઇઝ અ બુક ધેર ઇઝ એવરીથિંગ. હજુ તો મંદિર પૂરું નથી થયું, ભગવાન અને દેવ દેવતાઓ બેસે પછી એની જે દિવ્યતા વધે એ તો તમારાને મારા મનમાં જ ક્યાં છે. પણ હજુ તો મંદિર પૂરું નથી થયું અને અચાનક આપને ખ્યાલ હશે 30 દેશોના એમ્બેસેડરો આવ્યા. મને એક બહુ જ મોટી યહૂદી સંસ્થા જેની આખી દુનિયામાં નામના છે એના મુખ્ય માણસે મને મેસેજ લખ્યો, મને કે યોર હોલીનેસ ધીસ ઇઝ હાઈલી હાઈલી ઇનક્રેડિબલ. ઇટ હેઝ નેવર હેપન દેટ ઇન અ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન 30 એમ્બેસેડર્સ ઓફ 30 કન્ટ્રીઝ લાઈન અપ વિધાઉટ સિક્યોરિટી. સિક્યોરિટી વગર બધા એમ્બેસેડર આવ્યા, અને બધા એમ્બેસેડર આવ્યા હજુ તો મંદિર બન્યું નથી. અને હવે હરિભક્તો તો વાત કહેવાય, એમાં પહેલા એમ્બેસેડર આવ્યા અફઘાનિસ્તાનના એમ્બેસેડર આવ્યા અને એમને ઈંટ મૂકી છે. એટલે આપણા મંદિરના કામ માટે ફ્રોમ અફઘાનિસ્તાન ટુ યુક્રેન, આ બાજુ જોઈએ ન્યૂઝીલેન્ડ કો, નોર્વે કો, ડેનમાર્ક કો, રોમેનિયા કો, બ્રાઝિલ કો, જુદી જુદી જગ્યાએથી, જપાન, એમને તો આશ્ચર્ય થયું કે જપાનમાં બહુ જ મંદિરો છે પણ આ મંદિર કંઈક જુદું છે, અને આ મંદિર એકદમ આનંદ પ્રેર એવું મંદિર છે. બ્રાઝિલના એમ્બેસેડર બોલ્યા કે રેતીની અંદર મોતી ગોઠવેલું હોય એવું આ મંદિર છે. Whoever that comes, એના મનમાં એવું થયું. યુક્રેનના એમ્બેસેડર એ પોતે એકદમ અશ્રુભીની આંખો થઈ ગઈ, બહુ દુઃખમાં હતા કારણ કે અત્યારે યુદ્ધ ચાલે છે. પણ એણે અમને કીધું કે આ ભૂમિ પર આવ્યા પછી ઘણા મહિનાઓ પછી મને એક શાંતિનો અનુભવ થયો, કેમ થયો મને ખબર નથી પણ આ વાત જ આખી દિવ્ય છે. અને મહંત સ્વામી એમના આશીર્વાદમાં કહ્યું છે કે આ ભૂમિના તમે 100 ટુકડા કરો અને એક એકમાં ચમત્કાર થાય એવા 100 ચમત્કાર થશે એવું આ મંદિર અને ભૂમિ છે. સો આઈ વોન્ટેડ ટુ સે કે અત્યારે મંદિરનું કામ ચાલે છે અને કદાચ તમને આશ્ચર્ય થશે કે BAPS અને આપણા ગુરુજનો મહંત સ્વામી ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને ગુણાતીત પરંપરાની આધ્યાત્મિક શક્તિ કઈ છે. જસ્ટ એઝ આઈ સેડ કે આપણે શુભ સંકલ્પ કરીએ તો એ પૂરા કરે છે, પણ આપણા સંકલ્પ શુભ હોવા જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણા મનમાં એક ક્લેરિટી હોવી જોઈએ કે કોઈ પણ કાર્ય માટે આપણા મનમાં એક હિંમત હોવી જોઈએ.
પ્રમુખ સ્વામી મહારાજે કરેલો સંકલ્પ ક્યારેય નિષ્ફળ જતો નથી. તો એમણે એક સંકલ્પ કર્યો છે કે આપણને બધાને અક્ષરધામમાં લઈ જવા છે, તો નિષ્ફળ જાય? આપણે તૈયાર ન હોઈએ તો થાય? આઈ બિલીવ દરેક જગ્યાથી જુદી જુદી મદદ આપણને મળી જ રહે. ભગવાન અને સંત આપણી સાથે હોય તો ભલે તમે ઓછા હો, યુએઈના સત્સંગ મંડળમાં અમારે જો કુટુંબ ગણવા હોય ને યુએઈના, તો 200 સત્સંગી કુટુંબ થઈ અને એક આવું મંદિર કરી શકતા હોય. પ્રમુખ સ્વામીના સંકલ્પે અને મોહન સ્વામીના આશીર્વાદથી તો આપણે શું ન કરી શકીએ. ઇફ યુ આર યુનાઇટેડ, ઇફ યુ આર વન, એન્ડ ઇફ યુ આર પ્યોર, ધેન ઇટ હેપન્સ. એક પણ સંકલ્પ સત્પુરુષનો નિષ્ફળ જતો નથી. એક પણ એની ક્રિયા અને કાર્ય એ કોઈનાથી ભૂલાતી નથી, એટલી દિવ્ય છે. હમણાં જ અમે તાજેતરમાં ગઈકાલે આપણા વડાપ્રધાનને મળ્યા. ધ મીટિંગ લાસ્ટેડ ફોર ઓલમોસ્ટ 40 મિનિટ્સ અને બહુ જ પ્રેમથી બધી ચર્ચા ચાલતી હતી. પણ એના પહેલાં જેવા અમે પ્રવેશ કર્યો ને, જો પ્રમુખ સ્વામીની કોઈ પણ ક્રિયા કોઈ ભૂલી નથી શકતું, જેવો અમે પ્રવેશ કર્યો, પૂજ્ય આત્મવસ્ત સ્વામી પણ મારી જોડે હતા, એટલે મોદી સાહેબે મને કીધું કે તમારા અવાજને શું થયું છે? એટલે મેં કીધું કે સાહેબ ઉજાગરા. તે કે ઉજાગરા તો ચાલ્યા જ કરવાના, પ્રમુખ સ્વામીએ બહુ ઉજાગરા કર્યા છે. ઇમેજિન, આજે પણ પ્રમુખ સ્વામીના એક કાર્ય અને ક્રિયામાંથી ભારતના વડાપ્રધાનને પણ સતત પ્રેરણા મળતી હોય, અને આપણો દેશ પણ ખૂબ ભાગ્યશાળી છે કે પ્રમુખ સ્વામીના પ્રસ્થાપેલા અને પ્રમુખ સ્વામીએ જે પ્રેરણા આપેલી, એવી પવિત્રતા અને એવા મૂલ્યોના આધારે આજે આપણા વડાપ્રધાન દેશને આગળ લઈ ગયા છે. વી શુડ ઓલ બી પ્રાઉડ. અને એના આધારે જ આ કાર્ય શક્ય બને છે. પણ આ બધાની અંદર એક મુદ્દો છે કહીને હું પૂરું કરું છું, અને એ મુદ્દો આપણી જવાબદારી શું થાય છે. આજે 20 ઓગસ્ટ છે, લંડન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ. અને મને એ દિવસ યાદ છે કે એની આગલી રાતે લગભગ 3-3:30 વાગે અમે પ્રદર્શન બધું છેલ્લા એના ફિનિશિંગ ટચ કરીને બધા થાકીને પરવારીને અમે સૂતા હતા. અને જ્યારે મોડું 3 વાગે વાગી ગયા ત્યારે અમે નાહી ધોઈ પૂજા કરી અને આપણે કહે કે સૂઈ જાય, પછી સવારના પ્રતિષ્ઠા જ છે. એટલે સવારે સ્વામીશ્રી પૂજા કરતા હતા લગભગ 5:30-6 વાગે મેઇન હોલમાં. અમે તો પૂજા કરીને જ સૂઈ ગયા હતા, પણ તિલક ચાંદલો પછી કાઢી નાખ્યો હતો કારણ કે સૂઈ ગયા હતા. એટલે પછી એકદમ મને કોઈ સ્વામીની પૂજામાં યુવકો ઉઠાડવાયા કે બ્રહ્મેરી જલ્દી બાપા બોલાવે છે. એટલે હું મોડું ધોઈ, આ બહુ પર્સનલ પ્રસંગ છે પણ આઈ થિંક ઇટ્સ ગોન ટુ હેલ્પ ઓલ ઓફ અસ. હું મોડું ધોઈ અને તરત જ છે ને એમને કાંઈ વિચાર્યા વગર બાપાની આમ પૂજામાં સ્ટેજ ઉપર ગયો. તમને ખબર છે કે તમે એકદમ ઊંઘમાંથી ઉઠ્યા હોય અને આંખો ફૂલી ગઈ હોય, ગમે તેટલું તમે મોડું ધો તો એવું લાગે કે હમણાં જ ઉઠ્યો છે. અને મેં તિલક ચાંદલો પણ કર્યો હતો. એટલે જેવો હું બાપાના સ્ટેજ ઉપર આમ નજીક ગયો ને તો સ્વામી આમ માળા કરતા હતા પૂજામાં. સ્વામી મેં કે દૂર ઉભો રે. સ્વામી કે નાયો છું? મેં કહ્યું બાપા હું નાયો છું. સ્વામી કે પણ લોકોને ના લાગે. કેટલા સૂક્ષ્મ છે પ્રમુખ સ્વામી, એવરીથિંગ, તમારા હાવભાવ બધું જ. એટલે હું થોડો દૂર ઉભો રહ્યો. સ્વામી કે મને એક વિચાર આવે છે કે આટલું મોટું મંદિર થયું ને આપણી આ હવેલી થઈ. સ્વામી કે હવેલી ઉપર કોઈ જગ્યાએ નામ નથી સ્વામિનારાયણ હવેલી. કેટલા વાગે? 6:15 કે છે. સ્વામી કે આપણે એક નામ હોવું જોઈએ ત્યારે. એટલે મેં કીધું બાપા, રવિવાર હતો, મેં કીધું બાપા આજે રવિવાર છે. અને મેં કીધું કે બાપા બહુ અઘરું છે. એટલે સ્વામી કે અઘરું છે? મેં કીધું બાપા પણ અત્યારે, કારણ કે તમારે હવેલી લાકડાની સ્વામિનારાયણ હવેલી, પણ નામ કેટલું મોટું છે, શ્રી SHRI પછી SWA, એમાં સ્વામિનારાયણ નામ જ મોટું, ને હવેલી એ બધા અક્ષરો તમારે બનાવવા લાવવા પછી ચોટાડવા. 9 વાગે તો ઉદઘાટન હતું,
અને અત્યારે સવા છ કે જેવું થઈ ગયું તો કેવી રીતના ક્યાંથી કરું? એટલે મેં કીધું બાપા, હું એકદમ મૌન થઈ ગયો. સ્વામી એક જ શબ્દ બોલ્યા, સ્વામી કે દાનત હોય તો થાય. અને હું એકદમ આમને એકદમ આમ મને ઘા વાગી ગયો, દાનત હોય તો થાય. હું તો ત્યાં એટલે બારે તો લોકોને એવું જ લાગ્યું હશે કે સ્વામી આને ઠપકાય છે કે આવ્યો આ નાયા ધોયા વગરનો આ છે તે છે. દિસ વોઝ ઓલ ઇન પબ્લિક, પૂજા ચાલતી હતી. એટલે હું સીધો ગયો, મેં કહ્યું આનું કરવું કેવી રીતના? કોઈને ફોન કર્યો હતો કે સ્વામી અત્યારે તો આ બધું બંધ હોય. એટલે હું કમ્પ્યુટર રૂમમાં ગયો તો કમ્પ્યુટર રૂમમાં બધા કાગળિયા હોય અને તે વખતે નવું નવું પેલું ફોટોશોપ ને એવું બધું નીકળ્યું હતું. એટલે તે વખતે આપણો નિલય હતો અહીંનો જ આપણો ડિઝાઇન સ્ટુડિયોવાળો. મેં કહ્યું ભાઈ તું એક કામ કર, તું એક આટલા મોટા એ ફોર પેપરમાં તું એસ બનાવ અને કોતરાયેલો એવું રીતના થ્રી ડી જેવું બનાવ. અત્યારે તો બધું શક્ય છે, 95 સાલમાં તો બહુ પ્રિમિટિવ બધું હતું. એટલે એને છે ને કેમ લાકડામાં કોતરેલો ઉપસેલો એવો દૂરથી દેખાય એવો એસ એક કર્યો. મેં કહ્યું કે ચાલો હવે આપણે છે ને ભગવાનની દયા શોધતા હતા કે બારે શોપ્સ તો ખુલ્લી નથી અને ઉપર બધા એવા આઈવરી કલરના પેપર્સ પડ્યા હતા, વ્હાઇટિશ આઈવરી. અને એ બધા પેપર મળ્યા, એમાં આપણે છે ને એસ એચ આર આઈ શ્રી સ્વામિનારાયણ હવેલી કેટલાય આપણે એક્સપેરિમેન્ટ કર્યા, કલાક એ બધા અક્ષરો થયા. મેં કહ્યું આ કંઈક કરવું જ પડે, બાપાએ કીધું દાનત હોય તો થાય. અને એમાં તમને ખબર છે છેલ્લી મિનિટ હોય એનું ઉદઘાટન થવાનું, એ લોકો ફૂલોના તોરણ ગોઠવતા હોય, આમ છે ને તેમ છે ને, અમારા બધા ડંડલ લઈને મોટો ઘોડો લઈ અને એસ લગાડે, પાછો એસ વચમાં લાગવો જોઈએ અને પવન કેટલો, એમાં પ્લાસ્ટસીન હોય ને આપણી 2A ટેપ અહીં નહીં, પ્લાસ્ટસીન અને થોડીક 2A ટેપ એનાથી એસ લગાડ્યો, WH SHRI આખું આમ કરતાં કરતાં લગભગ 9:15 જેવું થઈ ગયું હતું. એક બાજુ એ ચાલે ને લોકો લોકોને નડો ને તમે બધા કે છેલ્લી મિનિટ આવો છો, ખબર જ નથી, ના તો આટલા વખતથી જાણતા હતા, કોને નથી ખબર કે નામ નથી, નામ તેમ કોણ કે બાપાએ કર્યું છે, કહેવાય તો નહીં. આખું આ પતી ગયું અને અમે તો પછી ઉદઘાટનમાં ચડી ગયા હતા. બાપા તો આરતી કરવા ગયા, કોઈ ક્યાં બાપાને જોવાનો ટાઈમ છે? આખી આરતી પતી, પ્રતિષ્ઠા પતી, આખી અંદર સ્વામી ત્યાં ગાડી ત્યાંથી પસાર થયા. અને પછી જ્યારે સ્વામી ગાડીમાં બેસતા હતા ગાડીમાં, અને તે વખતે દરવાજા આગળ બાપાએ ગાડી ઊભી રાખી. આ 1.5-2 કલાક પછીની હું વાત કરું છું. હવેલીનું પણ ઉદઘાટન થઈ ગયું, સ્વામી અંદર પ્રવેશ કરીને પછી સભા કરવા સામેના ગાર્ડનમાં જતા હતા અને તે વખતે સ્વામીએ ગાડી ઊભી રાખી. સ્વામી કે આને બોલાવો બ્રહ્મિયરી. અને હું દોડતો દોડતો ગયો અને પછી સ્વામીએ મારા માથે હાથ મૂકીને મને શું કે, દાનત છે ખરી. પ્રમોક સ્વામી મહારાજની તાકાત શું છે, નાનામાં નાની શક્તિ એ શોધી શકે, તમને અડધી રાતે પણ પ્રેરણા આપી શકે. અને તમે સામાન્ય કાગળિયા પણ ચોંટાડ્યા હોય એને પરમેનન્ટ માનીને તમને આશીર્વાદ આપી શકે, આ પ્રમુખ સ્વામી છે. જો આપણી દાનત હોય તો આપણે સારા સત્સંગી બનવું છે, દાનત હોય તો થાય. નિયમ ધર્મ પાડવા છે, દાનત હોય તો થાય. કેવળ મંદિરો બનાવવાને કામ નથી, રવિસભામાં નિયમિત થવું છે, દાનત હોય તો થાય. ધર્માદો આપવો છે તો દાનત હોય તો થાય. અને ઘરમાં સંપ રાખવો છે તો દાનત હોય તો થાય. અને આપણે ઉત્સવ સમયમાં આવવું હોય તો દાનત હોય તો થાય. યુ આર ઓલ વેલકમ ટુ ધીસ અમેઝિંગ ઉત્સવ ઓફ આબુ ધાબી. થેન્ક યુ ફોર ઓલ યોર લવ. ખાસ બધા પ્રાર્થના કરજો, આપની પ્રાર્થનાના પ્રતાપે આ પૂરું થશે એ અમે પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ અગેન. જય સ્વામિનારાયણ.